કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં છો ને? તો આજે આપણે ગણિત વિષય શીખવાના છે, બરાબર? ગણિત વિષયની અંદર આપણે છેલ્લે ચેપ્ટર નંબર બીજું લાંબુ અને ટૂંકું પુનરાવર્તન આપણે ચાલુ કર્યું હતું, બરાબર ને? અને છેલ્લે આપણે શું જોયું હતું? તો આપણે છેલ્લે જે નકશા ઉપરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર લખવાના, બરાબર, કિલોમીટરની અંદર, એ આપણે છેલ્લે જોયું હતું. તો આજે આપણે પ્રશ્ન નંબર જે 12 છે એ પ્રશ્ન નંબર 2ના દાખલા ગણવાના છે. આપણે શીખી જ ગયા છે આગળ પણ, અને ફરીથી આપણે એને પુનરાવર્તન કરીએ છીએ. જુઓ પ્રશ્ન નંબર 12 દાખલા ગણો. મનીષ 150 સેમી ઊંચો છે અને તેની બહેન 170 સેમી ઊંચી છે, તો બંનેમાં વધારે ઊંચું કોણ અને કેટલું? તો આપણે દેખીતી રીતે જોઈએ તો 150 સેમી અને 170 સેમી એ બેમાંથી જે મોટી રકમ, અરે સોરી, મોટી જે ઊંચાઈ હોય એ આપણે કહી શકીએ કે એ વધારે ઊંચું છે, બરાબર? તો 150 એ વધારે કહેવાય 170 કરતાં, એટલે આપણે કહી શકીએ કે મનીષ છે એ ઊંચો છે, બરાબર? એ બંનેમાં વધારે ઊંચું કોણ? તો મનીષ 150 સેમી ઊંચો છે, બરાબર? હવે એની જે બહેન છે 170 સેમી ઊંચી છે, તો બંનેમાં વધારે ઊંચું કોણ છે? તો મનીષ છે. તો આપણે કઈ રીતે જવાબ એનો મેળવવાનો છે અને કેટલો એ ઊંચો છે, એની બહેન કરતાં કેટલો ઊંચો છે તે આપણે શોધવાનું છે, બરાબર? તો આપણે કઈ રીતે શોધીશું? તો મનીષની જે ઊંચાઈ છે તો 150 સેમી, તો આપણે લખી દઈએ 150 સેમી મનીષની ઊંચાઈ, બરાબર? ઓછા 170 સેમી. 170 સેમી એ શું છે? તો એની બહેનની ઊંચાઈ. કોના બહેનની? તો મનીષની બહેનની ઊંચાઈ, બરાબર? હવે આપણે દાખલો ગણીએ બાદ બાકીનું. તો હવે 0માંથી 7 ના બાદ થાય એટલે આપણે બાજુમાંથી દશક લેવી પડશે. દશક એટલે 10 આવી ગયા અને 5ને કટ કરીને એના ઉપર 4 મૂકીએ છીએ, બરાબર ને? તો હવે 10માંથી 7 આપણે બાદ કરીશું તો કેટલો જવાબ આવશે? 3. અને 4માંથી 1 આપણે બાદ કરીશું તો જવાબ આવશે 3. અને ફરીથી 1માંથી 1 બાદ કરીશું તો 0. એટલે આપણી પાસે જવાબ કેટલો આવ્યો? 33 સેમી. હવે 33 સેમી એ શું છે? તો એ બંનેમાંથી જે મનીષ ઊંચો છે, તો મનીષ કેટલો ઊંચો છે? તો મનીષ આટલો ઊંચો છે, બરાબર? મનીષ બહેન કરતાં ઊંચો છે. મનીષ 33 સેમી ઊંચો છે. કેટલો? 33 સેમી ઊંચો છે, બરાબર? આ રીતે દાખલો ગણાય. હવે જુઓ બીજા નંબરનો દાખલો. સુરેશ 1 મીટર ને 24 સેમી ઊંચો છે. મિનલ તેના કરતાં 15 સેમી નાની છે, તો બંનેની કુલ ઊંચાઈ કેટલી થાય? બંનેની કુલ ઊંચાઈ કેટલી થાય? હવે સુરેશ જે છે કેટલો છે? 1 મીટર અને 24 સેમી ઊંચો છે, બરાબર? અને એની જે બહેન છે ફક્ત અને ફક્ત 15 સેમી નાની છે, સેમી જ નાની છે, બરાબર? એની ઊંચાઈ તો 1 મીટર જ છે, ઊંચાઈ 1 મીટર જ છે, ફક્ત નાની 24માંથી 15 બાદ કરવા પડશે, 15 સેમી નાની છે, બરાબર? એટલે આપણે ફક્ત સેમીમાંથી બાદ કરવું પડશે, મીટરમાંથી બાદ કરવાનું નથી. તો બંનેની કુલ ઊંચાઈ કેટલી થાય? આપણે 24માંથી આપણે અહીં બાદ કરી નાખીએ પહેલાં, તો 24 જે 4 છે એ 4માંથી 5 બાદ થાય ના થાય ને? તો શું કરવું પડશે? બાજુમાંથી દશક લઈશું, બરાબર? એટલે દશક આવી ગયા 10, એટલે 14 થઈ ગયા. હવે 14માંથી 5 આપણે બાદ કરીશું તો જવાબ આવશે 9. અને 1માંથી 1 બાદ કરીશું તો આવશે જવાબ 0, એટલે 9 સેમી, બરાબર? કેટલા સેમી? એટલે 1 મીટરને 9 સેમી એની ઊંચાઈ કહેવાય, બરાબર? 1 મીટર અને 9 સેમી ઊંચાઈ થાય છે. તો હવે એ બંનેનો સરવાળો કેટલો થાય? તો આપણે સરવાળો કરીએ અહીં. 1 મીટર અને 24 સેમી સુરેશની ઊંચાઈ છે, બરાબર ને? હવે એની જે બહેન છે એની બહેનની ઊંચાઈ કેટલી છે? તો 1 મીટર અને 9 સેમી. 1 મીટર અને 9 સેમી ઊંચાઈ છે, બરાબર? તો આપણે એનો સરવાળો કરવાનો છે. હવે સેમીનો સરવાળો કરવો પડશે. શેનો સરવાળો કરવાનો છે? સેમીનો સરવાળો કરવાનો છે. તો 4 ને 9, 4 વત્તા 9 કેટલા થશે? 13.
तेर नो त्रण वधी पड़ी एक बे ने एक त्रण एटले सरवाळो केटलो थशे 33 सेमी बराबर एटले जवाब आपणो केटलो आवशे 33 सेमी आवशे बराबर अने जे मीटर छे एटले के 1 मीटर वत्ता 1 मीटर बराबर 2 मीटर थाय એટલે 2 મીટર ને 33 સેમી આપણો જવાબ આવી જાય છે બરાબર હવે આગળ જુઓ દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 જોઈએ એક સ્થળેથી સુનિલ 25 કિમી દૂર અમદાવાદ જાય છે અને નરેન તે સ્થળેથી 45 કિમી દૂર મહેસાણા જાય છે તો બંને વિરુદ્ધ દિશામાં જાય છે કેવી દિશામાં જાય છે વિરુદ્ધ દિશામાં જાય છે તો અમદાવાદથી મહેસાણાનું અંતર કેટલું થશે તો આપણે એનો જવાબ કેવી રીતે મેળવીશું 25 કિમી જે છે સુનિલ અમદાવાદ જાય છે ને 25 કિમી અમદાવાદ જાય કોણ જાય તો સુનિલ અને તે સ્થળેથી જે નરેન છે એ નરેન ક્યાં જાય છે 45 કિમી મહેસાણા જાય છે બરાબર મહેસાણા નરેન જાય છે તો હવે આપણે બંને જે અંતર આપેલું છે કિલોમીટરનું એ બંને અંતરનું શું કરવું પડશે સરવાળો કરવો પડશે બરાબર જો આપણે બંને અંતરનો સરવાળો કરીશું તો આપણને અમદાવાદથી મહેસાણાનું અંતર કેટલું થાય એ આપણને મળી જશે તો 5 ને 5 કેટલા થાય 10 10 0 વધી પડી 1 2 વત્તા 4 બરાબર 6 6 વત્તા 1 ઉમેરીએ એટલે 7 એટલે 70 એટલે આપણી પાસે જવાબ કેટલો આવ્યો 70 કિલોમીટર એટલે આપણને અમદાવાદથી મહેસાણાનું જે અંતર છે એ મળી ગયું કેટલા કિમી તો 70 કિમી અંતર છે કયું તો અમદાવાદથી મહેસાણા સુધીનું જે અંતર છે એ બરાબર હવે આગળ જુઓ પ્રશ્ન નંબર 13 પ્રશ્ન નંબર જે 13 છે જોઈએ આપણે સૂચના વાંચીએ છોકરાઓની લાંબી કૂદનું પરિણામ નીચે મુજબ છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર શું કરવાનું છે અહીં આપણને જે લાંબી કૂદ જે છે એનું પરિણામ આપેલું છે બરાબર તો એ પરિણામના આપણે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે લખવાના છે હવે સવાલ શું છે તે જોઈએ પિન્ટુની જે લાંબી કૂદ છે એ લાંબી કૂદ સૌથી લાંબી છે 3 મીટર અને 50 સેમી બરાબર કેટલી છે 3 મીટર અને 50 સેમી હવે રાજુ જે છે એ બીજા નંબરે છે અને તેની કૂદ પાછી પિન્ટુથી 30 સેમી ઓછી છે સેમી ઓછી છે ફક્ત 3 મીટર અને 3 મીટર તો એ પણ કૂદ્યો જ છે પણ ખાલી 50 સેમી આની છે તો એનાથી કેટલી ઓછી છે 30 સેમી એટલે પિન્ટુ જે છે કેટલું કૂદ્યો હશે 3 મીટર અને 20 સેમી કૂદ્યો હશે બરાબર પછી ગુડ્ડુ જે છે એ ત્રીજા નંબર પર છે ગુડ્ડુ એ ત્રીજા નંબરે છે અને તેની કૂદ રાજુના કૂદથી 10 સેમી ઓછી છે હવે રાજુની કૂદ કેટલી છે રાજુ આપણને બીજા નંબરે બતાવ્યો છે બરાબર ને અને તેની કૂદ પિન્ટુથી 30 સેમી ઓછી છે આપણે કીધું તો પિન્ટુની કૂદ જે હતી એના કરતાં એટલે 3 મીટર અને 20 સેમી છે રાજુની કૂદ બરાબર આપણે એ યાદ રાખો અહીંયા આપણે લખી રાખીએ છીએ રાજુની કેટલી થશે 3 અને 20 હવે જે રાજુના કૂદ કરતાં 10 સેમી ઓછું છે એટલે ફરીથી જે છે એ ત્રીજા નંબર પર જે ગુડ્ડુ છે એ ગુડ્ડુની કેટલી આવશે તો ગુડ્ડુની 3 અને 10 સેમી આવશે બરાબર ગુડ્ડુની 3 મીટર અને 10 સેમી આવશે તો હવે એના આધારે આપણે પ્રશ્નો આપેલા છે તે જોઈએ તો પહેલો પ્રશ્ન જુઓ રાજુની લાંબી કૂદ કેટલી છે તો રાજુની કૂદ આપણને આપી નહોતી પણ આપણે શોધીને એ રાજુ બીજા નંબરે છે તેની કૂદ પિન્ટુ કરતાં આટલી ઓછી છે તો આપણે શોધ્યું તો 3 મીટર અને 20 સેમી કેટલી છે 3 મીટર અને 20 સેમી આપણે શોધ્યું ને જે પિન્ટુની કૂદ આપેલી એના કરતાં 30 સેમી ઓછી છે ખાલી સેમી ઓછી છે જે મીટર છે એ તો પૂરેપૂરું 3 મીટર એ કૂદેલો છે તો બરાબર ને એટલે આપણે ફક્ત જે 50 સેમી છે આ એ 50 સેમીમાંથી આપણે આ 30 સેમી છે એ કટ કરી નાખીશું એટલે કે બાદ કરી નાખીશું તો 50માંથી આપણે 30 બાદ કરીએ તો 20 વધે ને
એટલે 3 મીટર અને 20 સેમી આપણને રાજુની મળી ગઈ બરાબર હવે રાજુની મળી ગઈ એટલે આપણે અહીં જવાબ મળ્યો કે 3 મીટર અને 20 સેમી રાજુની લાંબી કુદ છે બરાબર આ રીતે તમને પરીક્ષામાં પૂછાશે તો એ રીતે તમારે શોધવાની છે બરાબર મીટર અને સેમીના પછી બીજો પ્રશ્ન જુઓ બીજા પ્રશ્નની અંદર શું છે ગુડ્ડુની જે લાંબી કૂદ છે એ કેટલી છે હવે ગુડ્ડુની કૂદ પણ આપણને નહોતી આપી ખાલી આપણને એવું કીધું હતું કે ગુડ્ડુ ત્રીજા નંબરે છે અને તે જે કૂદ જે રાજુની કૂદથી 10 સેમી ઓછી છે રાજુની કૂદ પણ ના આપી હતી તો આપણે રાજુની કૂદ શોધી અને ફરીથી ગુડ્ડુની કૂદ શોધવા માટે પણ આપણે શું કરવું પડે જે આપણને રાજુની કૂદ મળી 3 મીટર અને 20 સેમી તો એમાંથી આપણે કેટલી 10 સેમી ઓછી છે એટલે 20માંથી 10 સેમી ઓછી કરી નાખીએ એટલે 3 મીટર અને 10 સેમી આપણો જવાબ આવે બરાબર હવે આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો પિન્ટુની કૂદ અને ગુડ્ડુની કૂદ કરતાં કેટલી લાંબી છે પિન્ટુની કૂદ ગુડ્ડુની કૂદ કરતાં કેટલી લાંબી છે તો પિન્ટુની કૂદ આપણને કેટલી આપેલી હતી 3 મીટર અને 50 સેમી બરાબર હવે શું કીધું છે તો ગુડ્ડુની કૂદ આપણને કેટલી મળી 3 મીટર અને 10 સેમી તો કેટલી લાંબી કહેવાય કેટલી વધારે તો 40 સેમી વધારે છે ને 50 અને આ 10 છે એટલે 40 સેમી વધારે છે આપણે 50 સેમીની અંદરથી 10 સેમી કાઢી નાખીએ એટલે 40 સેમી જવાબ આવે તો અહીં આપણે લખી શકીએ કે 40 સેમી બરાબર આ રીતે તમારે બાદબાકીનો દાખલો ગણીને તમે જવાબ લખી શકો છો પછી આગળ જુઓ પ્રશ્ન નંબર ચોથો રાજુની લાંબી કૂદ અને પિન્ટુની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે હવે રાજુની લાંબી કૂદ આપણે કેટલી શોધી 3 મીટર અને 20 સેમી અને પિન્ટુની લાંબી કૂદ કેટલી હતી આપણને આપેલી છે 3 મીટર અને 50 સેમી તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે તો 30 સેમી કઈ રીતે તો આપણે શું કરવાનું આ પિન્ટુની જે રાજુની જે લાંબી કૂદ છે 3 મીટર અને 20 સેમી બરાબર એમાંથી આપણે શું કરવાનું છે પિન્ટુની લાંબી કૂદમાંથી બાદબાકી કરવાની એટલે આપણી પાસે જવાબ આવશે 50માંથી 20 આપણે બાદ કરીશું તો જવાબ આવશે 30 સેમી અને 3 મીટરમાંથી 3 મીટર કટ કરીએ તો 0 એટલે 30 સેમી આપણો જવાબ આવશે બરાબર હવે આગળ જુઓ પ્રશ્ન નંબર 14 પ્રશ્ન નંબર 14ની અંદર શું કરવાનું છે તો ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર અહીં એક આપણને ચિત્ર આપેલું છે જુઓ દેખાય છે એમાં 3 મિનલ વિનલ જિનલ અને પાયલ આ 4 છોકરીઓ છે બરાબર તો એ 4 છોકરીઓ જે ચિત્ર બતાવેલું છે એ મિનલ વિનલ વચ્ચેનું અંતર 6 મીટર છે જિનલ અને પાયલ વચ્ચેનું 3 મીટર છે આ જે અંતિમ રેખા છે અંતિમ રેખાથી અંતર 6 મીટર છે આ રીતના આપણને અંતર આપેલું છે બરાબર તો એના આધારે કેટલાક પ્રશ્નો આપ્યા છે એક પ્રશ્ન આપણે જોઈ લઈએ 3 પ્રશ્ન આપેલા છે એ 3 પ્રશ્ન આપણે જોઈએ જુઓ પહેલો પ્રશ્ન છે જિનલ પાયલથી કેટલી દૂર છે જિનલ પાયલથી કેટલી દૂર છે તો હવે આપણે ફરીથી શું કરવું પડશે આ કોષ્ટકમાં આવવું પડશે અહીં ચિત્રમાં આવવું પડશે બરાબર તો જુઓ જિનલ ક્યાં છે આયરી અહીંયા છે બરાબર જિનલ પાયલથી કેટલી દૂર છે તો પાયલ ક્યાં છે અહીં છે બરાબર તો જિનલ અને પાયલ વચ્ચે 3 મીટરનું અંતર છે તો જિનલ એ પાયલથી કેટલા મીટર દૂર હશે 3 મીટર કેટલી 3 મીટર તો આપણે 3 મીટર અહીં જવાબમાં લખવું પડશે બરાબર તો આપણે અહીં 3 મીટર લખી દઈએ આ 3 મીટર પછી બીજો સવાલ છે કે મિનલ અને મિનલ મિનલ અને મિનલથી જિનલ કેટલી આગળ છે મિનલ વિનલથી જિનલ કેટલી આગળ છે તો ફરીથી ચિત્રમાં જોઈએ આ મિનલ અને બિનલ આ બંને છે બરાબર એનાથી આ જિનલ કેટલી આગળ છે તો આપણને અહીં આપેલું છે 6 મીટર તો આપણે જવાબ લખી દઈએ કે 6 મીટર જુઓ બરાબર અહીં 6 મીટર આપણે લખ્યા છે પછીનો સવાલ જોઈએ તો છેલ્લો સવાલ છે સવાલ નંબર 3 તો શું છે જોઈએ મિનલ અને બિનલ સમાપ્તિ જે રેખા છે એ સમાપ્તિ રેખાથી કેટલી દૂર છે હવે ચિત્ર જુઓ આકૃતિમાં આપણે જોઈએ કોણ છે મિનલ અને બિનલ એટલે આ બે બરાબર આ મિનલ અને આ બિનલ
ये समाप्ति रेखा तो समाप्ति रेखा आने कहवा बराबर आ समाप्ति रेखा है त्या पहुँचवा हो तो आ मिनल और बिनल जो है ये समाप्ति रेखा थी के दूर है तो आप बदा वच्चे अंतर शू करव पड़ से सरवाड़ो करव पड़ से बराबर तो आज अंतर आपेलू है तो आप जुओ अ छ मीटर वत्ता त्रण मीटर वत्ता छ मीटर तो छ वत्ता त्रण के थाय नौ अने नौ वत्ता छ के थे पंदर थाय बराबर तो आप जी मिनल और बिनल ये समाप्ति रेखा थी के मीटर दूर है तो आप लखी शकी पंदर मीटर दूर है बराबर तो आप लखी दी कि पंदर मीटर दूर है जुओ बराबर अहीं आप लख्यू है कि पंदर मीटर दूर है। तो मित्रों आप आ प्रश्न नंबर जो चौदह है ये अहीं पूर्ण करीए छे अने आगळना प्रश्नों साथ आप नेक्स्ट विडियो में फरी मळीशुं।